કેમ છો મિત્રો મારું નામ ખબર છે સંદીપ પાઠક અને હું તમારું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પાઠકકી પાઠશાળા આજથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરીએ છીએ જે સિરીઝની અંદર આપણે અત્યાર સુધી જેટલા બી ચેપ્ટર ચાલ્યા છે જેટલા બી ચેપ્ટર ચાલ્યા છે એ બધા ચેપ્ટરની અંદર બોર્ડમાં કયા કયા દાખલા પૂછાઈ ચૂક્યા છે બરાબર એ બધા દાખલા આપણે નવેસરથી ગણીશું આપણે હમણાં જ ત્રિકોણમિતિ ચેપ્ટર પૂરું કર્યું છે એટલે ત્રિકોણમિતિ ચેપ્ટરથી જ આપણે આની એક શરૂઆત કરીએ છીએ કે આપણે અત્યારે બોર્ડમાં પૂછાયેલા અત્યાર સુધીના કારણ કે સૌથી જૂનું ચેપ્ટર કહી શકાય ત્રિકોણમિતિને તો બરાબર છે પણ આપણે બહુ દૂર ન જતાં આપણે બે હજાર આઠ જૂન બે હજાર આઠથી ચાલુ કરીએ છીએ અને જૂન બે હજાર આઠથી ચાલુ કરી અને અત્યાર સુધી એટલે કે ગયા વર્ષે બે હજાર ઓગણીસમાં જે એક્ઝામ થઈ ત્યાં સુધીના જેટલા પણ દાખલા બોર્ડમાં પૂછાયા છે એ બધા જ દાખલાનું સોલ્યુશન આપણે આની અંદર કરીશું મિત્રો આવો કોઈપણ વિડીયો તમને ક્યાંય બોર્ડમાં દાખલા જે પૂછાઈ ગયા છે એનો અત્યાર સુધીના બધા દાખલાનો ક્યાંય તમને જોવા નહીં મળે તેથી આ વિડીયોને લાઈક કરીને રાખજો તમારા પ્લેલિસ્ટમાં રાખજો સાચવી રાખજો કારણ કે આ વિડીયો વારંવાર આવા વિડીયો નહીં બને આખી આ સિરીઝ હું બનાવીશ જે સિરીઝની અંદર પહેલાં આપણે જોઈશું કે બોર્ડમાં પૂછેલા દાખલા જેની અંદર ત્રિકોણમિતિ ત્યાર પછી આગળના જેટલા ચેપ્ટર ચાલ્યા છે એ બધા ચેપ્ટરના બોર્ડમાં પૂછેલા દાખલા આપણે જોઈશું અને ત્યાર પછી બીજી એક સિરીઝ બનાવીશું જે સિરીઝની અંદર જે શરૂઆતનું તમારું સેક્શન એ આવે છે સોળ માર્ક્સનું એ સોળ માર્ક્સનું સેક્શન એ એને રિલેટેડ બધા જ દાખલા આપણે લઈશું એ આખી સિરીઝમાં ચેપ્ટર વાઈઝ સેક્શન એ ગણાયેલો હશે બરાબર તો આજે આપણે શુભ શરૂઆત કરીએ છીએ બહુ જ સરસ દિવસ છે આજનો અને આજથી આપણે શુભ શરૂઆત કરી રહ્યા છે ચેપ્ટર આપણું એ જ છે ત્રિકોણમિતિ પણ આમાં જોઈશું આપણે બોર્ડમાં પૂછેલા દાખલા તો ચાલો સ્ટાર્ટ કરીએ બોર્ડમાં પૂછેલા દાખલાનો જૂન બે હજાર અઢારમાં સાબિત કરો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા પ્લસ કોસ થીટા વન માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એક્ચુલીમાં અહીંયા ગાડી રકમમાં ભૂલ છે અહીંયા ગાડી ક્યુબ હતું અને પ્રિન્ટિંગમાં સ્ક્વેર આવ્યું હતું ઓકે આપણે એને સુધારીને આગળ વધીએ છીએ તો પહેલું આપણે બેટા લઈશું એલ એચ એસ સાઈન ક્યુબ થીટા પ્લસ કોસ ક્યુબ થીટા જુઓ અહીંયા તમે આ દાખલો ગણેલો જ હશે આની અંદર જેટલા પણ દાખલા આવશે એ બધા તમે મારા આગળના વિડીયોમાં જોયા જ હશે બરાબર પરંતુ આ દાખલા એવા છે કે જે વારંવાર પૂછાયેલા છે અથવા બોર્ડમાં એની દાવેદારી એને ફિક્સ કરી છે માટે આપણે આ બધા દાખલા ફરી જોઈશું તમે આને રિવિઝન પણ તમારું સમજી શકો છો અને તમે આને બોર્ડમાં પૂછેલા દાખલાનું રિવિઝન પણ સમજી શકો છો આ વિડિયો બેટા તમને વધારેમાં પડતો ક્યારે કામમાં આવશે જ્યારે બોર્ડની એક્ઝામ આવશે એ વખતે બોર્ડમાં પૂછાયેલા દાખલા જ્યારે તમારે જોવા હશે ગણેલા જોઈતા હશે ત્યારે મારા બધા વિડીયો તમને કામમાં આવશે તો બેટા ચલો અહીંયા ગાડી સાઈનક્યુબ થતા કોઈ હવે આપણને ખબર છે કે એનો ઘન નો ઘન બરાબર એ સ્ક્વેર માઇનસ એ બી આવું છે બરાબર એનો ઘન નો ઘન બરાબર એ પ્લસ બી આ ક્યાં જોયું હતું બેટા આઠમા ધોરણમાં જોયું હતું આઠમા ધોરણમાં નિત્ય સમ જે આવતા હતા એ નિત્ય સમની અંદર આપણે અવયવોના સૂત્રોમાં આપણે જોઈ ગયા હતા બરાબર છે તો એ અવયવના સૂત્રનો ઉપયોગ અહીં આપણે કરીશું તો અહીં લખાશે સાઈનથીટાનો ક્યુબ વધતા કોસ્ટાનો ક્યુબ એ ક્યુબ વત્તા બી ક્યુબ તો સાઈનથીટા વધતા કોસ્ટા બીજા બ્રેકેટમાં સાઇન સ્ક્વેરથી ઇન્ટુ કોટા જોતા કોટા ઓકે ચલો થી વધતા કોટા એવું ને એવું આવશે અહીંયા સાઈન સ્ક્વેર વત્તા વધતા કો સ્ક્વેર હું જોડે લઈ લઉં છું બરાબર માઇનસ સાઈન થીટા ઇન્ટુ કોટા એટલે જવાબ આવશે તમને ખબર છે આ સૂત્ર સો તો આ તમારું આરએચએસ આવી ગયું હવે જો કદાચ તમારામાંથી કોઈએ મારા અગાઉના વિડીયો ના જોયા હોય તો આની લિંકની અંદર તમે આની લિંકમાં જશો તો ત્યાં તમને ત્રિકોણમિતિના બધા સૂત્રો એક જ વિડીયોમાં જોવા મળશે બેટા ત્રીસ પાંત્રીસ મિનિટનો વિડીયો છે પણ બધા સૂત્રો એની અંદર કવર થઈ જાય છે એ વિડિયો પહેલાં જોજો મારો અને ત્યાર પછી આ વિડીયો પર આવજો કારણ કે જો સૂત્રો તૈયાર થઈ ગયા હશે તો તમને વાંધો નહીં આવે ઠીક છે ઓકે બીજો દાખલો કોટા વધતા કોસ્ક્વેર થીટા બરાબર એક તો સાબિત કરો કે સાઇન સ્ક્વેર થીટા વધતા સાઇનની ચાર ઘાત થીટા બરાબર એક કોસ થીટા વધતા કોસ્ક્વેર થીટા બરાબર એક કોટા આવું આપણને આપેલું છે ઓકે આવું આપણને આપ્યું છે તો આના પરથી આપણે કંઈક મેળવીએ કે હવે તમે કહેશો સર આ આવ્યું તો બેટા પ્લસ કોસ્કવેર થીટા જે હતું ને એને મેં આ બાજુ મોકલી દીધું હવે તમને ખબર છે કે જ્યારે આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ ત્યારે નિશાની બદલાય છે ઓકે તો કોસ થી ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ કોસ્ક્વેર થી અને વન માઇનસ કોસ્ક્વેર થીટાનું આવે સાઇન્સ સ્ક્વેરથીટા સો કોટા ઇઝ ઇક્વલ ટુ સાઇન્સ સ્ક્વેરથીટા કોટા ઇઝ ઇક્વલ ટુ સાઇન્સ સ્ક્વેર થીટા આ આપણે એક પ્રૂ લઈ આવ્યા એક સાબિતી લઈ આવ્યા કે કોસ કોસ્િટા બરાબર સાઇન્સ સ્ક્વેર થિટા થાય છે આ દાખલા પૂરતું હવે આપણે લઈશું આનું કે સાઇન્સ સ્ક્વેર થીટા ઓકે આપણે આ પ્રૂ લઈ આવ્યા એટલે હવે આ પ્રૂનો ઉપયોગ આપણે આની અંદર કરીશું એટલે ફરી લખીશું બેટા અહીંયા જ્યાં જ્યાં તમને દેખાય ત્યાં તમારે જગ્યાએ મૂકવાનું છે સાઇન્સ સ્ક્રથી તો અહીંયા ઘડી આવશે સાયન્સ થી વધતા સાયન્સ સ્ક્રથીટા આખાનો વર્ગ કારણ કે આપણે કોસની જગ્યાએ સાયન્સ સ્ક્વેરથી મૂકીએ છીએ રાઈટ ઓકે સો સાયન્સ સ્ક્રથીટા સાઈનની ચાર ઘાતથીટા બરાબર એક જે આપણે સાબિત કરવાનું પણ અહીંયા તમે એલ એચ બરાબર આર ના લખી શકો કારણ કે અહીં એલ એચ એસ બરાબર આરએચએસ થતું નથી આપણે જે પ્રૂવ કરવાનું હતું જે સાબિત કરવાનું હતું એ આપણે લાવી દીધું છે તો બેટા આ હતા જૂન બે હજાર આઠના બંને દાખલા જૂન બે હજાર આઠની અંદર આ બંને દાખલા પૂછાયા હતા અને આ એ બંને દાખલાનું સોલ્યુશન છે ઓકે તો હવે આપણે જોઈશું સોરી મારી ભૂલ થઈ જાય પણ જુલાઈ આવશે બરાબર છે જુલાઈ આ પૂછાયા હતા જૂનમાં નહીં જુલાઈમાં પૂછાયા હતા આ જુલાઈ એટલે કઈ એક્ઝામ તો કે આપણી જે રેગ્યુલર એક્ઝામ થાય એના પછી જે જુલાઈ ની એક્ઝામ થાય છે એક મહિના પછીની એક્ઝામમાં રિપીટ એક્ઝામમાં દાખલા પૂછાયેલા હતા ઓકે ઠીક છે હવે આપણે જોઈશું જુલાઈ બે હજાર નવ જુલાઈ બે હજાર આઠ જોઈ ગયા જુલાઈ બે હજાર નવ એની અંદર સાબિત કરોના બે દાખલા હતા બરાબર પહેલો દાખલો અહીંયા આપ્યો છે ટેન સ્ક્વેર ફાઈ માઇનસ સાઈન્સ સ્ક્વેર ફાઇવ અને ફાઇ કહેવાય ખાલી ગણ જો તમને યાદ હોય તો નલ સેટ બરાબર તો ટેન સ્ક્વેર ફાઈ માઇનસ સાઇન્સ સ્ક્વેર ફાઇવ અહીંયાનો મિનિંગ ફાઈ દેટ મીન્સ કોઈ ખૂણો થાય છે જે રીતે આપણે થીટા લેતા હતા ને એ થીટાની જગ્યાએ અહીંયા શું લઈશું આપણે બેટા ફાઈ લઈશું બરાબર તો અહીંયા ગાડી એલ એચ એસ ટેન સ્ક્વેર ફાઈ માઇનસ સાઇન સ્ક્વેર ફાઈ બરાબર હવે આપણે જે લાવવાનું છે આપણું ટાર્ગેટ છે હંમેશા ટાર્ગેટ ગોલ ઉપર નજર રહેવી જોઈએ બરાબર છે તો અહીંયા ગાડી ટેન સ્ક્વેર ની જગ્યાએ હું લખું છું સાઇન્સ સ્ક્વેર ફાઈ અપોન કો સ્ક્વેર ફાઈ માઇનસ સ્ક્વેર એટલે અહીંયા સાઇન્સ સ્ક્વેર ફાઈ માઇનસ સાઇન્સ સ્ક્વેર તમે કહેશો સર આ કંઈથી લઈ આવ્યા તો અહીંયા ગાડી આ કોસ્ક્વેર ફાઈ મેં લસા લઈ લીધો શું લઈ લીધો લસા લઈ લીધો એટલે સાઇન સ્ક્વેર ફાઈ માઇનસ સાઇન્સ સ્ક્વેર ફાઈ અને આ ઇન્ટુ કો સ્ક્વેર ફાઈવ બરાબર છે છેદમાં શું આવ્યું કો સ્ક્વેર ફાઈવ કારણ કે આપણે લસા લીધો હવે બેટા શું કરશો તમે ઉપરથી અહીંયા સાઇન્સ સ્ક્વેર ફાઈવ કોમન લઈ લેવાનો એટલે શું આવશે વન માઇનસ કોસ્ક્વેર ફાઈ શું આવશે વન માઇનસ કોસ્કવેર ફાઈવ બરાબર અપોન અપોન છેદમાં છેદમાં શું લખીશું કો સ્કવેર ફાઈવ હવે અહીંયા સાયન્સ સ્ક્વેર ફાઈ તો એવું ને એવું જ રહ્યું કે સાઇન્સ સ્ક્વેર ફાઈ અપોન કોસ સ્ક્વેર ફાઈ અને અહીંયા જે વન માઇનસ કો ફાઈ હતું તો તમને ખબર છે કે વન માઇનસ કો સ્ક્વેરનું શું આવે સાઇન્સ સ્ક્વેર તો અહીંયા ગાડી આવશે ઇન્ટુ સાઇન્સ સ્ક્વેર બરાબર છે તો સાયન્સ સ્ક્વેર ફાઈ અપોન કોસ સ્ક્વેર સાઇન્સ સ્ક્વેર હવે આનું તો ખબર છે કે સાઇન અપોન સો ટેન ફાઈ અને સ્ક્વેર ઇન્ટુ સાઇન્સ સ્ક્વેર 5 રાઇટ તો આ આવી ગયું તમારું આર એચ એસ એટલે કે રાઈટ હેન્ડ સાઈટ અને હવે જોઈશું આપણે બીજો દાખલો પહેલાં દાખલામાં અહીંયા ટેન સ્ક્વેર ફાઈ ઇન્ટુ સાઇન્સ સ્ક્વેર ફાઈ આવવાનું હતું લાવવાનું હતું આવવાનું હતું લાવવાનું હતું ઓકે તો આપણે એને લઈ આવ્યા છે ઠીક છે અહીંયા આપણે લાવવાનું છે ટેન સ્ક્વેર થીટા વધતા સાઇન સ્ક્વેર થીટા હવે બેટા અહીંયા તમે જો ધ્યાનથી જુઓ ને તો તમને સેક અને કોસ્ટના ફોર્મમાં એલએચએસ આપ્યું છે જેને તમારે કન્વર્ટ કરવાનું છે ટેન અને સાઇનના ફોર્મમાં તો લઈએ એલએચએસ સેક થીટા કોસ થીટા સેક માઇનસ કોટા એ પ્લસ બી એ માઇનસ બી એટલે પહેલાં પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે અહીં આવે સેક અહીં આવે કોસ્િટા હવે સેકથીટા અને કોસ્િટા આવ્યું એટલે આનું થશે સેક સ્કવેર આનું થશે કોસ્ક્વેરથીટા સેક્સક્વેર થીટાનું સૂત્ર છે વન પ્લસ ટેન સ્ક્વેર થીટા જો તમે ભૂલી ગયા હોય તો સેક્સક્વેર થીટાનું સૂત્ર છે વન પ્લસ ટેન સ્ક્વેર થીટા માઇનસ કોસ્કવારથીટાનું છે વન માઇનસ સાઇન સ્ક્વેરથીટા રાઇટ સો વન પ્લસ ટેન સ્ક્વેર થીટા માઇનસ વન પ્લસ સાઇન્સ સ્ક્વેર થીટા હવે માઇનસ પ્લસ વન નીકળી ગયા એટલે ટેન્ સ્ક્વેર થીટા વધતા સાઇન્સ સ્ક્વેર બરાબર ક્લિયર તમે કહેશો સર ખબર કેવી રીતે પડી કે આવું જ કરવાનું તો જુઓ અહીંયા બીજી બી એક રીતે તમે કરી શકતા કઈ રીતે તો કે તમે અહીંયા વન અપોન મૂકી દેતા કોઈકનું મગજ એવું ચાલે બી ખરું કે આવું કરી શકાય કશું ખોટું નથી પોસિબલિટીઝ બધી આપણે વિચારવાની છે અહીં પણ વન અપોન કોસ્ટ મૂકી શકતા હવે અહીંયા ગાડી લસા લેતા તો વન પ્લસ કો સ્ક્વેર થીટા વન માઇનસ કો સ્ક્વેર થીટા અપોન કોસ્ટીટા કોસ્ટ રાઈટ ત્યાર પછી તમે એનું આ જ રીતે કરતા અને એનું સાદું રૂપ આપતા પછી પાછી કિંમતો મૂકતા કદાચ તમારો રસ્તો બદલાઈ જતો તમારા ટાર્ગેટ પર ન પહોંચી શકતા મેં શું જોયું આની અંદર મને કેવી રીતે ખબર પડી બેટા તો મને અહીંયા ગાડી દેખાયું કે આ બેમાં એકમાં પ્લસ અને એકમાં માઇનસ છે એટલે કન્ફર્મ આ બંનેનો ગુણાકાર કરી નાખો પછી ગુણાકાર કર્યા પછી બંનેનો વર્ગ આવી ગયો બંનેનો વર્ગ આવી ગયો એટલે આપણને ખબર પડી ગઈ કે સેક્સ સ્ક્વેર ને કોસ સ્ક્વેર આયા હવે તો મારે સીધે સીધું એને ટેન અને સાઇનમાં કન્વર્ટ જ કરવાનું હતું અને મારી પાસે ઓલરેડી સૂત્રો તો અવેલેબલ છે જ કે વન પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર થી અને વન માઇનસ સાઇન્સ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કો સ્ક્વેર થીટા તો એ આપણે અહીં મૂકી દીધા અને ત્યાર પછી આપણે પ્લસ માઇનસ વન નીકળી ગયું અહીં માઇનસ અંદર જશે એટલે નિશાની બદલાઈ જાય છે એટલે આપણો ફાઇનલ જવાબ મળી ગયો ટેન સ્ક્વેર થીટા વધતા સાઇન્સ સ્ક્વેર થીટા ઠીક છે ઓકે ચાલો તો આગળ વધીએ હવે આપણે ચાલુ કરીએ માર્ચ બે હજાર દસ બરાબર માર્ચ બોર્ડની એક્ઝામ જે થઈ હતી એની અંદર પૂછાયેલા દાખલા સાબિત કરોના દાખલા છે બેટા જો તમને એવું થશે કે સર આમાંથી એમસીક્યુ કે ટૂંકા દાખલા કે ટૂંકા પ્રશ્નો નહોતા પૂછાતા પૂછાતા જ પણ હું અહીંયા ગાડી બે ત્રણ માર્ક્સના દાખલાઓને અવડે ઇન્કલુડ કરીશ કે જે સાબિત કરોના પૂછાય છે દરેકને આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈશું બરાબર છે કે આ ટાઈપના દાખલામાંથી કયા પૂછાયે એવા છે અત્યારે આપણે ખાલી સાબિત કરોના જ જોઈ રહ્યા છે કે સાબિત કરોમાંથી કયા કયા પૂછાય એવા છે

સેક લાવવો હોય એટલે વન અપોન કોસ લાવવો પડે એટલે હું અહીં મૂકું છું સાઈન થિટા અપોન કોસ્િટા કોસની એન્ટ્રી કરી દીધી આપણે વધતા સાઈન થીટા છેદમાં સાઇનથીટા અપોન કોસથીટા માઇનસ સાઈનથીટા ઉપરનામાંથી સાઇનથીટા કોમન લઈ લો એટલે અહીંયા ઓકે ડાયરેક્ટ કદાચ ખ્યાલ નહીં આવે તો હું અહીંયા લખું છું કે સાઈનથીટા વધતા સાઇન્થીટા ઇન્ટુ કોસ્થીટા શું કર્યું આપણે લસા લઈ લીધો અપોન કોસ્ટા આખાના છેદમાં સાઇનથીટા માઇનસ સાઈનથીટા ઇન્ટુ કોથીટા બેટા એ નીચે બી લસા લીધો એના છેદમાં બી કોસ્િટા હવે બંનેના છેદમાં કોસ્િટા છે એટલે આપણે એને કટ કરી નાખ્યા ઉડાવી દીધા તો ઉપર જે રહ્યું સાઈનથીટા વધતા

કારણ કે આપણને જોઈતું હતું જવાબમાં સેકથી માઇનસ વન અને આપણે અહીંયા ગાડી આવે છે તો આપણે આપણે શું કરીશું ઉપર નીચે અંશ અને છેદને અંશ અને છેદને કોસ્ટા વડે ભાગતા તો અહીંયા આવશે વન અપોન કોટા વધતા કોસ્થિટા અપોન કોથીટા છેદમાં વન અપોન કોથીટા માઇનસ કોસ્િટા અપોન કોસ્િટા તો આ ઉડી ગયા વન અપોન કોથીટા વન અપોન કોસ વન અપોન કોસ એટલે સેકથીટા તો અહીં આગળ આવશે સેકથીટા પ્લસ વન અને છેદમાં આવશે સેકથીટા માઇનસ વન બેટા આરએચસ આવી ગયું તમારું આરએચએસ આવી ગયું ઓકે જો અહીંયા अपॉन કોસ એટલે સેક પ્લસ આ કોસ્કો ઉડી ગયા કશું ના રહ્યું એટલે એક રહ્યું વનઅપોન કોસ એટલે સેક અહીં કોસ્કો ઉડી ગયા એટલે વન ઓકે સો આ તમારો આન્સર આવી ગયો જે સાબિત કરવાનું હતું તે આવી ગયું ઠીક છે ખ્યાલ આવે છે ઓકે બીજો દાખલો કોસેક એ અપોન કોટ એ પ્લસ ટેન એ ઇઝ ઇક્વલ ટુ કોસ કોસેક એ અપોન કોટ એ પ્લસ ટેન એ હવે બેટા લાવવાનો છે આપણે કોસે કોસ એ લાવવાનો છે ટાર્ગેટ પર નજર હંમેશા ગોલ ઉપર નજર હોવી જોઈએ કોટ એ પ્લસ ટેન એ તો આપણે એક કામ કરીએ આપણે કોશેકનું કોટનું ટેનનું બધાના સૂત્રો મૂકી દઈએ એટલે અહીંયા ગાડી આવશે વન અપોન સાઈન એ કોટનું આવશે કોસ એ અપોન સાઈને ટેનનું આવશે સાયને અપોન કોસ એ સો વન અપોન સાઈને ઉપર એવું ને એવું રવા દઉં છું હવે અહીંયા શું લેવું પડશે હા લસા લેવો પડશે તો લસા કેવી રીતે લઈશું બેટા અહીંયા ગાડી લસા આવશે સાઈને ઇન્ટુ કોસ એ છેદમાં સાઈને એ ઇન્ટુ કોસે લાવવા માટે અહીંયા ઉપર નીચે સાઈન એ વડે ગુણવું પડશે એટલે અહીંયા ગાડી આવશે સાઈન એ ઓકે અહીંયા કોસ એ વડે ગુણવું પડશે એટલે અહીંયા આવશે કોસ એ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર એ ત્યાં સાઈન એ ઇન્ટુ સાઇન એ એટલે સાઈન સ્કવેર એ છેદમાં સાઈન એ ઇન્ટુ કોસ એ ઠીક છે હવે અંશ અને છેદ બંનેના છેદમાં એ છે એટલે એ નીકળી ગયો બીજી એક વસ્તુ તમને ખબર છે શું કે છેદનો છેદ ક્યાં જતો રહે તો છેદનો છેદ જતો રહે અંશમાં જતો રહે તો છેદનો છેદ અંશમાં જતો રહે એટલે અહીંયા ઉપર આવશે કોસ એ અને છેદમાં આવશે કોસ સ્ક્વેર એ વધતા સાઇન સ્ક્વેર એ પરંતુ બેટા આપણને ખબર છે કે કોસ સ્ક્વેરે અપોન સાઇન્સ સ્ક્વેરે એની કિંમત થાય છે એક એટલે કોસ એના છેદમાં વન એટલે કોસ એ ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ રાઈટ હેન્ડ સાઈડ બરાબર છે ખ્યાલ આવ્યો જો બેટા મેક્સિમમ પ્રેક્ટિસ કરજો આ દાખલાની બોર્ડમાં પૂછેલા દાખલા છે મહત્વના દાખલા છે એક વખત બોર્ડમાં પૂછાયો એટલે ફરી નહીં પૂછાય એવું પણ નથી ઠીક છે હું અત્યારે બધા જ સાબિત કરોના દાખલા બોર્ડમાં પૂછેલા લઈ રહ્યો છું ખૂબ ધ્યાન આપજો કમ્પ્લીટ કર્યું આપણે માર્ચ બે હજાર દસ બરાબર છે હવે જોઈશું જુલાઈ બે હજાર દસ હવે આપણે જુલાઈ બે હજાર દસ ના દાખલા જોઈશું દાખલા પર નજર કરો જુલાઈ બે હજાર દસ માં જે દાખલા પૂછાયા છે એ બેઠે બેઠા દાખલા જુલાઈ બે હજાર નવના છે બંને દાખલા કોઈ પણ ચેન્જ વગર ત્યાં પણ ફાઈ હતું અહીંયા પણ ફાઈ છે સેમ બીજો દાખલો એ રીતનો જ છે જુલાઈ બે હજાર નવમાં પૂછાયેલો દાખલો જુલાઈ બે હજાર દસમાં બેઠે બેઠા બંને દાખલા પૂછાયા છે તો ફ્રેન્ડ્સ આ બંને દાખલાનું સોલ્યુશન આગળ આપણે આપી ચૂક્યા છે એટલે અહીંયા અમે ફરી વખત આપવાના નથી તો આપણે વધીએ આગળ માર્ચ બે હજાર અગિયાર તરફ માર્ચ બે હજાર અગિયાર માર્ચ બે હજાર અગિયાર ની અંદર પૂછાયેલો દાખલો સેક્સ સેક્સવારથીટા વધતા કોસેક્સરથીટા ઇઝ ઇક્વલ ટુ સેક્સ થીટા ઇન્ટુ કોસેક સ્કવેર થી કેવી રીતે કરીશું સેક્સ થીટા વત્તા કોસેક સ્ક્વેર થીટા પહેલામાં પહેલું તો આપણે એલએચએસ લઈ લઈએ

કોસ્ક્વર થી સાયન્સા વધતા કોસ્પોન કોસ્કવેર થીટા ઇન્ટુ સાયન્સ સ્કવેર થીટા ઓકે વન કેવી રીતે આવ્યું સાયન્સ સ્ક્વેર થીટા વધતા કોસ્ટા બરાબર વન થાય હવે વન અપોન કોસ્કવેર થીટા એટલે સેક્સ સ્ક્વેર થીટા અને વન અપોન સાયન્સ સ્ક્વેર થીટા એટલે આવે કોસેક્સ સ્ક્વેર થી જઈ રહ્યું છે મગજમાં ખ્યાલ આવી રહ્યો છે આઈ ગયું આપણું ટાર્ગેટ ટાર્ગેટ પર હંમેશા નજર રહેવી જોઈએ કે શું સાબિત કરવાનું છે તો દાખલો એકદમ ઇઝી બની જશે પણ જો ટાર્ગેટ પર નજર નહીં હોય તો તકલીફ થશે એટલે ખૂબ ધ્યાન આપજો બરાબર છે તો માર્ચ બે હજાર અગિયાર હવે આપણે માર્ચ બે હજાર નો એક દાખલો લઈ લઈએ માર્ચ બે હજાર તેર માર્ચ બે હજાર તેર માં પૂછાયેલો દાખલો સાઈનથીટા વધતા કોશેક થીટા આખાનો વર્ગ સોરી હવે બેટા આ જે દાખલો છે માર્ચ બે હજાર તેર માં પૂછાયેલો દાખલો તમને યાદ આવી ગયું હશે કે આ દાખલો કેવી રીતે કરવાનો ન યાદ આવ્યું હોય કોઈ ચિંતા નહીં આપણે ફરી જોઈએ છે અહીંયા ઓકે તો જોઈએ આપણે માર્ચ બે હજાર તેર નો દાખલો દાખલો જોતા જ તમને ખબર પડી જાય કે અહીં માથા પર વર્ગ આપેલો છે એટલે વિસ્તરણ કરવાનું છે વિસ્તરણ કરવા માટે પહેલા પદનો વર્ગ વધતા બે ગુણ્યા બે કંસ વધતા છેલ્લા પદનો વર્ગ એ પ્લસ બી આખાના વર્ગની રીતે

सेक्टा सेटाइन स्क्टा टू साइन थीटा इंटूक्टा वत्ता स्क्वेर थीटा को स्क्वेर थीटा टू कोटा इंटू सेक्टा

વત્તા વધુ કોટા ઇન્ટુ સેક થી તમે કહેશો સર રહી ગયું મને ખબર છે કોસેક સ્કવેરથીટા બેટા જો આપણે છે ને બધું આવી રીતે અરેન્જ કરીને સરસ રીતે લખી કાઢવાનું બરાબર એટલે ઓટોમેટિક સૂત્ર મળતું જશે આપણને કે સાઇન સ્ક્વેર થીટા વધતા કો સ્ક્વેર થીટા બરાબર કેટલા હોય એક સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા એટલે પણ એક કોસથીટા ઇન્ટુ સેક થીટા એટલે પણ એક અને બાકી રહ્યું કોસેક્સ સ્ક્વેર થીટા વત્તા સેક્સ સ્ક્વેર રાઈટ હવે અહીંયા વન પ્લસ ટુ પ્લસ ટુ પ્લસ પાંચ જ થયા આપણે તો સાત કરવાના છે પણ અહીંયા કોસેક્સ સ્ક્વેર થીટા છે આપણા જવાબમાં કોટ અને ટેન છે તો શું કરીશું અહીંયા લખીશું કોસેક્સવેર ની જગ્યાએ શું આવશે વન પ્લસ કોટ સ્કવેર સૂત્ર યાદ કરો ની જગ્યાએ રાઈટ હવે ટોટલ મારી લો તો 1 ને બે 3 ને બે 5 ને એક 6 ને એક સાત વત્તા ટેન સ્ક્વેર થીટા કોટ ઇક્વલ ટુ આરએચ ઠીક છે ખ્યાલ આવ્યો માર્ચ બે હજાર તેરનો દાખલો માર્ચ બે હજાર તેર માર્ચ બે હજાર તેરમાં એક બીજી બી વસ્તુ હતી કે આપણા સાબિત કરોના દાખલાની સાથે સાથે નાઇન્ટી માઇનસ અને કિંમતોવાળા દાખલાઓની પણ એક સરસ શરૂઆત થઈ ગઈ હતી બરાબર છે તો એ પણ આવે છે બીજા નંબરે આ પહેલો દાખલો હતો હવે જોઈએ માર્ચ બે હજાર તેર માં પૂછાયેલો બીજો દાખલો કિંમત શોધો કોસેક થર્ટી એટ ઇન્ટુ સેક ફિફ્ટી ટુ આમાં નાઇન્ટી માઇનસ થીટાના સૂત્રોનો ઉપયોગ થશે નાઇન્ટી માઇનસ થીટાના સૂત્રો સટકોણ યાદ કરો સામસામે સાઈન નાઇન્ટી માઇનસ થીટા કોસ થીટા કોસ નાઇન્ટી માઇનસ થીટા સાઇન થીટા યાદ આવે છે ઓકે ત્યાર પછી ટેન નાઇન્ટી માઇનસ થીટા કોટ થીટા કોટ નાઇન્ટી માઇનસ થીટા ટેન થીટા છેલ્લું સેક નાઇન્ટી માઇનસ થીટા કોસેક થીટા કોસેક નાઇન્ટી માઇનસ થીટા સેકથીટા તો આ જે આપણે સૂત્રો જોઈ ગયા હતા એનો અહીંયા ઉપયોગ થશે બરાબર જોઈએ કોસેક થર્ટી એટ અપોન સેક ફિફ્ટી ટુ આપણે અગાઉ કહી ગયા છીએ એ પ્રમાણે બંનેમાંથી કોઈ એકને જ આપણે ચેન્જ કરવાનું બંનેમાંથી કોઈ એકને જ બદલવાનું છે અને બંનેમાંથી કોઈ એકને બદલવાનું હોય ત્યારે આપણે ઉપર બદલીએ તો કોસેક થર્ટી એટ એનું થાય સેક નાઇન્ટી માઇનસ થર્ટી એટ અપોન સેક ફિફ્ટી ટુ પ્લસ ટુ અપોન રૂટ થ્રી હવે બેટા છે ને મેં તમને એક ટેકનિક આપી હતી કે નેવું થતો હોય એને જ જોડે લઈ લો તો થર્ટી એટ અને ફિફ્ટી ટુનો સરવાળો નેવું થાય એટલે એમાંથી બંનેમાંથી કોઈ એકને બદલીએ આપણે તો ટેનની જગ્યાએ અહીં લઈએ કોટ નાઇન્ટી માઇનસ થર્ટી એટ ઇન્ટુ ટેન ફિફ્ટી ટુ ટેન સિક્સટી સો ટેન સિક્સટી ઇઝ રૂટ થ્રી ટેબલ યાદ કરો ઝીરો ત્રીસ પિસ્તાળીસ સાઠ અને નેવું બરાબર માઇનસ થ્રી બેટા સાઇન સ્ક્વેર થર્ટી ટુ અને અહીંયા ફિફ્ટી એટ સરવાળો ને એવું થાય એટલે આપણે બંનેમાંથી કોઈ એકને કરીશું તો સાઈનની જગ્યાએ લખીશું કો સ્ક્વેર નાઇન્ટી માઇનસ થર્ટી ટુ કો સ્ક્વેર નાઇન્ટી માઇનસ થર્ટી ટુ સેક ફિફ્ટી ટુ અપોન સેક ફિફ્ટી ટુ

એના બરાબર પણ એક સો અહીંયા વન પ્લસ ટુ આ રૂટ થ્રી રૂટ થ્રી ઉડી ગયું એટલે વન પ્લસ ટુ માઇનસ થ્રી સો થ્રી માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો કેટલી કિંમત આવી એની ઝીરો ઠીક છે સાબિત કરોમાં પણ આ પૂછાઈ શકે છે કે સાબિત કરો કે આનો જવાબ ઝીરો છે ક્લિયર ઓકે આગળ વધીએ જુલાઈ બે હજાર તેર જુલાઈ બે હજાર તેરમાં એક દાખલો પૂછાયો હતો નાઇન્ટી માઇનસવાળો પણ એ બી સાબિત કરવાનો જ હતો તો એની અંદર પહેલાં એલએચએસ લઈ લઈએ આપણે સાઇન ફોર્ટી એટ ઇન્ટુ સેક ફોર્ટી ટુ કોસ ફોર્ટી એટ ઇન્ટુ કોસેક ફોર્ટી ટુ અહીંયા સાઈન ફોર્ટીએટ એટલે એનું થાય કોસ નાઇન્ટી માઇનસ ફોર્ટી એટ ઇન્ટુ સેક ફોર્ટી ટુ બંનેમાંથી કોઈ એક બદલવાનું જરૂરી નથી સાઈન બદલવો જ સેક પણ બદલી શકો તો ને એવો ને એવો રવા દેવાનું બંનેમાંથી બેટા કોઈ એક બદલવાનું છે બરાબર અહીંયા કોસ ફોર્ટીએટ હવે કોસેકનું નું આવે સેક

તો અહીંયા બેટા શું કરીશું વિસ્તરણ કરી દઈશું જો ભૂલથી અહીંયા વિસ્તરણ કરી દીધું તો દાખલો જતો રહેશે લાંબો થઈ જશે ત્રિકોણમિતિની અંદર પહેલાં જ વિડીયોમાં મેં તમને એવું કહી દીધું હતું કે જ્યારે સાબિત કરોના દાખલા તમે જુઓ સમજો અને એના આન્સર આપો એ વખતે રસ્તા તો અઢળક મળશે પણ એ અઢળક રસ્તામાંથી તમારા કામનો રસ્તો કયો છે એ કયો રસ્તો સૌથી સહેલો છે કયો રસ્તો સૌથી ટૂંકો છે એ રસ્તાનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે ભૂલથી પણ એવું ન થાય કે તમે ઊંધા ટ્રેક પર નીકળી જાવ ઓકે એટલે અહીંયા ધ્યાન રાખવાનું કે આપણે વિસ્તરણ કરીશું તો ત્રણ પદ બની જશે આપણે ત્રણ પદની જરૂર નથી આપણે બે જ પદની જરૂર છે અને પણ ઉપર નીચે આવે એ રીતની જરૂર છે અંશ અને છેદમાં આવે એ રીતની એટલે હું આનું વિસ્તરણ કરવાનો નથી રાઈટ ઓકે તો શું કરીશું આનું આવે વન અપોન સાઇનથીટા આનું આવે કોસ્િટા અપોન સાઈનથીટા આખાનો વર્ગ બરાબર બેટા ખ્યાલ આવ્યો અડધી ખબર તમને પડી ગઈ શું થયું તે જો આપણે કોસમાં કન્વર્ટ કરવાના હતા એટલે અહીંયા કોસેક અને કોટનું કોસ અને સાઇનમાં કન્વર્ટ આપણે કરી દીધા સમજો છો ને આ બહુ જરૂરી છે તમને સ્ટાઇક થવી કે શું કરીશું અહીંયા ગાડી બાકી ઘણી વખત આવડતા દાખલા આપણે ભૂલ કરી નાખીએ છીએ ખોટા ટ્રેક પર લઈ જઈએ છીએ અને પછી થાકીને એ દાખલો આપણે છોડી દેતા હોઈએ છીએ એ ન થાય એટલા માટે અહીં જોતું રહેવાનું અહીં ધ્યાન મેં તમને હંમેશા કહું છું ટાર્ગેટ ઉપર નજર રાખો તમારી ટાર્ગેટ ઉપર ચાલો અહીંયા લસા લઈશું બેટા આપણે એટલે વન માઇનસ કોસ થીટા અપોન સાઈન આખાનો વર્ગ લસા લીધો વન માઇન કારણ કે છેદ સરખો છે બેટા જુઓ હે ને તો એક વખત લખ્યું આપણે હવે આનું વન માઇનસ કોસ આખાનો વર્ગ અને છેદમાં આવે છેદ માં આવે સાઇન્સરથી બે વખત છે વર્ગ એટલે બે વખત છેદમાં માં સાઈન્સ થીટાનું સૂત્ર છે વન માઇનસ કોરથીટા તમને ખબર જ છે જો દાખલો ક્યાંથી કા બદલાઈ રહ્યો છે હવે સાઈન થીટા હતું અહીંયા પછી આપણે બંનેને વર્ગ વેચી કાઢ્યો તો અહીં સાઈન સ્કવેર થીટા થયું હવે જે સાઇન્સકોરથીટા થયું એ સાઇન્સ્કવરથીટાની જગ્યાએ આપણે સૂત્ર મૂક્યું વન માઇનસ કોસ્કવેરથીટા રાઈટ ઓકે સો વન માઇનસ કોસ્િટા વન માઇનસ કોસ્ટા પણ છેદમાં આવશે વન માઇનસ કોસ્િટા વન પ્લસ કોસ્ટા રાઈટ તો અહીંયા વન માઇનસ કોસ્િટા વન માઇનસ કોસ્િટા નીકળી ગયું એટલે બાકી રહ્યું વન માઇનસ કોથીટા અને છેદમાં વન પ્લસ કોસ્થિટા ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ ક્લિયર તો બેટા આવું થોડુંક ધ્યાન રાખવાનું છે ભૂલ થઈ શકતી હતી અહીંયા ગાડી વિસ્તરણ કરી નાખતા માથા પર વર્ક જોઈને પણ યાદ રાખવાનું કે વિસ્તરણ કરવાથી ત્રણ પદ થાય અને એ ત્રણ પદ આપણા કામના ન હતા નો ડાઉટ ત્યાંથી પણ તમે દાખલાને રિકવર કરી શકતા પણ ઘણું મોટી પ્રેક્ટિસ થઈ જતી તમારી એટલે એના કરતાં બેટર છે દાખલાને શરૂઆતમાં જ ઓળખી લો અને ત્યાર પછી એને એ જ ઢબ ઉપર આગળ વધારો બરાબર આ દાખલામાં યાદ રાખવાનો પોઈન્ટ છે કે અહીંયા પણ હવે વિસ્તરણ ન કરતા શું કરીશું આપણે લસા વેચી કાઢીશું પણ અહીંયા યાદ રાખવું પડશે કારણ કે નોર્મલી બધા દાખલામાં આવું હતું નથી ઠીક છે અને ત્યાર પછી આ વર્ગ છે અગેન અહીંયા એનું વિસ્તરણ ન થઈ જાય કારણ કે આપણને પેલું માથા પર વર્ગ હોય તો વિસ્તરણ કરવાની એક ઉતાવળ આવી જાય એ ન થાય એનું ધ્યાન રાખજો અહીંયા આમાંથી બે ભાગ પડે અને અહીંયા ખબર પડવી જોઈએ કે સાઇન્સ સ્ક્વેર થીટા બરાબર વન માઇનસ કો સ્ક્વેર થીટા અને એના બે ભાગ છે વન પ્લસ કોસ થીટા વન માઇનસ કોટા ઠીક છે ઓકે તો આપણે જોયું જુલાઈ બે હજાર તેરના બંને દાખલા ઓકે અને આ આખા વિડીયોની અંદર આપણે જુલાઈ બે હજાર આઠથી ચાલુ કરીને જુલાઈ બે હજાર તેર એટલે પાંચ વર્ષમાં પૂછાયેલા બધા જ દાખલા જે દાખલા રિપીટ થયા છે આપણે ગણાવીએ નહીં એ તમારે આગળ જે આવી જ જાય છે એમાં જોઈ લેવાના રહેશે બરાબર તો બેટા શાંતિથી સરસ રીતે આ બધા દાખલા તૈયાર કરજો આપણે આના પછીના વિડીયોમાં આના પછી જે હવે આપણો આ વિડીયો આવશે બીજો એ વિડીયોની અંદર આની આગળ વધીશું આની આગળના વર્ષોમાં જઈશું અને આની આગળના વર્ષોમાં કયા કયા દાખલા પૂછાયા છે એ દાખલાને આપણે ગણીશું બરાબર ઓકે તો સરસ રીતે તૈયાર કરી દેજો બાય અને જો હા ખાસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારો આ વિડીયો તમે મને તાકાત આપશો કે સર બહુ ગમ્યો કમેન્ટ્સ કરશો સારી તો હું આવા અઢળક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ પણ તમારી કમેન્ટ તમારા લાઈક તમારા શેર તમારું સબસ્ક્રાઈબ બહુ જરૂરી છે બરાબર છે મેક્સિમમ સબસ્ક્રાઈબ કરો મેક્સિમમ શેર કરો ઓકે બધાનો ઉપયોગી બનીએ અને પોતાની પણ કાળજી લઈએ બાય જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો